गोपाल इटालियानो पीएम पर टिप्पणी वधु एक वीडियो सामे आव्यो छे। प्रदेश भाजपे इटालियानो वधु एक वीडियो ट्विटर पर पोस्ट कर्यो। वीडियो में गोपाल इटालियाए पीएम माटे उच्चार्या छे अयोग्य शब्दों। पीएम नी साथे पीएम ना माता हीराबा माटे पण अयोग्य टिप्पणी करी छे। अरविंद केजरीवाल ना खास गोपाल इटालियाना संस्कार देखाई छे तेवू पण भाजपे ट्वीट कर्युं छे के माता बहनों विषयनी खराब मानसिकता आपना लोहीमां ज छे। तो वधु एक वीडियो वायरल करवामां आव्यो छे। प्रदेश भाजपे इटालियानो वधु एक वीडियो ट्विटर पर पोस्ट कर्यो छे। वीडियो में गोपाल इटालियाए पीएम माटे अयोग्य टिप्पणी करी छे। पीएम माटे अयोग्य शब्द उच्चार्या छे। पीएम नी साथे पीएम ना माता हीराबा माटे पण अयोग्य टिप्पणी करी छे। अरविंद केजरीवाल ना खास गोपाल इटालियाना संस्कार देखाय छे तेवू पण भाजपे वीडियो नी साथे पोस्ट कर्यु के माता बहनों विषयनी खराब मानसिकता आपना लोहीमां ज छे। तो जे प्रकारे पहला जे वीडियो वायरल थयो हतो तेने लईने दिल्ली में आजे पहोंच्या हता गोपाल इटालिया ने त्यां तेमनी अटकायत करी लेवामां आवी। महिला आयोग समक्ष हाजर थया हता अने त्यारे पण गोपाल इटालियाए ट्वीट कर्यु। राष्ट्रीय महिला आयोग ना चेरमेन धमकी आपी रह्या छे ते प्रकारनो ट्वीट गोपाल इटालियाए कह्यु। सरदार नो वंशज छू, जेल जवाथी डरीश नहीं। आ प्रकारना निवेदनोनो दौर हजु यथावत छे अने तेवामां वधु एक वीडियो प्रदेश भाजपे गोपाल इटालियानो शेर कर्यो छे। पीएम पर टिप्पणी वधु एक वीडियो सामे आव्यो छे। प्रदेश भाजपे ट्विटर पर आ वीडियो पोस्ट कर्यो छे जेमां गोपाल इटालियाए पीएम माटे अयोग्य शब्दों उच्चारण कर्यु छे। बीजेपी नेता यज्ञेशभाई दवे अपनी साथे जोड़ाई गया छे। यज्ञेशभाई, वीटीवी न्यूज में आपनुं स्वागत। गोपाल इटालिया जे पहला विवादित कही शकाय वीडियो सामे आव्यो हतो तेने लईने क्यांक ने क्यांक हजु पण चर्चा में छे अने फरी एक वार वधु एक वीडियो जे शेर करवामां आव्यो छे, पीएम माटे अयोग्य शब्दों फरी एकवार उच्चारवामां आव्या छे, शुं कहेशो? ભારતના વડાપ્રધાન માટે અગાઉ પણ ન બોલી શકાય તેવા શબ્દો, ન જાહેરમાં કહી શકાય તેવા શબ્દોનો પ્રયોગ આ ગોપાલ ઇટાલિયા કરી ચૂકેલા છે। ત્યારબાદ કોઈ પણ વ્યક્તિના માતા હોય, જાય ભારતના વડાપ્રધાનના માતા હોય, મારા માતા હોય કે બેન આપના માતા હોય, કોઈના માતા હોય આપણા માટે માતા તુલ્ય ગણાય, અને એ પણ જ્યારે 100 વર્ષની ઉંમરના હોય ને એ ભગવાન તુલ્ય ગણાય। કારણ કે ભગવાન જ 100 વર્ષની ઉંમર પોતાના સમકક્ષ વ્યક્તિઓને ભગવાન 100 વર્ષની ઉંમર આપતું હોય છે। એવા વ્યક્તિઓ માટે જે શબ્દો બોલ્યા છે તમે હું ને તમે જાહેર ટીવીમાં પણ નહીં બતાવી શકીએ એવા શબ્દો ગોપાલ ઇટાલિયા પ્રયોગ કરે છે, અને એના બચાવમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓ આજે ઈશુદાનભાઈ જેવા વ્યક્તિઓ એવું કહે છે કે આ ગોપાલ ઇટાલિયા એ સરદાર પટેલના વંશજ છે। શું મારે એ પૂછવાનું છે ઈશુદાનભાઈને કે સરદાર પટેલના વંશજ કોઈના માતા માટે હેલ્પેલ બોલે? સરદાર પટેલના વંશજ કોઈ વડાપ્રધાનની ગરિમાને ન પહોંચે, ન છેદ પહોંચાડે એવા શબ્દો બોલે? શું સરદાર પટેલના વંશજ ભગવાન સત્યનારાયણની કથાને પાખંડ કે? શું સરદાર પટેલના વંશજ જ્યારે બહેનો અમારી માતા બહેનો ભક્તિ કરતી હોય એને નાચગાન કે? શું સરદાર પટેલના વંશજ કોઈ ગૃહમંત્રીને વિધાનસભાના દ્વાર ઉપર આવીને જૂતું મારે? તો આવા વ્યક્તિઓ તમારા ત્યાં છે અને સરદાર પટેલના વંશજ કહી અને તમે ગુજરાતમાં સરદારનું અપમાન કરી રહ્યા છો, અને મારા સરદારનું અપમાન છે એ મારા ગુજરાતનું પણ છે? ઈશુદાનભાઈ તમારા મોઢે આ શોભતું નથી? હા, કોઈની વખાણ કરવાના હોય તમે કરો, કોઈના વખાણ અમને કોઈ વાંધો નથી, પણ એટલી હદે ન વખાણ કરો કે સરદાર પટેલના બદનામ કરો। એટલે ઈશુદાનભાઈને મારે કહેવું છે કે તમે પણ સરદાર પટેલના બદનામ કરવાનું બંધ કરી દો, આવા વ્યક્તિઓને સરદાર પટેલના વંશજ કહેવડાવવાનું બંધ કરો। અને બીજી વાત, એમના રાષ્ટ્રીય પ્રવક્તા હમણાં પણ મેં સાંભળ્યું હતું કે આ પાટીદાર છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી કહે છે, નહીં, ભારતીય જનતા પાર્ટી ક્યારેય પાટીદારની વિરોધી નથી, અને એમના રાષ્ટ્રીય પ્રવક્તાને ગુજરાતની ભૂગોળ, ગુજરાતની રાજકીય પરિસ્થિતિનું ભાન નથી। ગુજરાતની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને એ પાટીદાર છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, આ એમના રાષ્ટ્રીય પ્રવક્તાને ભાન નથી। એટલે એમને કહો કે કેજરીવાલ પૂરું શીખવાડીને મોકલે અને પછી બોલે ગુજરાતની અંદર આવી। ગુજરાત તો પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને રહેશે। બિલકુલ યજ્ઞેશભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ।